वंदे मातरम हूँ पटेल सीजन श्री वशिष्ठ विद्यालय में प्राइमरी सेक्शन की अंदर स्टैंडर्ड फोर्थ में एनवायरमेंट सब्जेक्ट लो तो विद्यार्थी मित्रों आज आप क्यों पाठ सीखीशु चैप्टर नंबर 23 क्यों छे पोचंपली मीन्स के शो थे पटोड़ा એટલે કે આ પાઠની અંદર આપણે કાપડ કઈ રીતે બને છે અને કાપડ બનાવીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુ જોઈએ છે કેટલી ફેમિલી બનાવતી હતી અત્યારે કેટલી ફેમિલી બનાવે છે બરાબર આ બધી વસ્તુ આપણે શીખીશું તો સૌપ્રથમ આપણે વની એન્ડ પ્રસાદ જે તમારી જેવા જ બાળકો છે કોણ છે વની અને પ્રસાદ તેમનું ઘર આખું ઘર શેનાથી ભરેલું છે અંકલ આંટી બધા છે શેનું કામ કરે છે વેવર્સ વેવર્સ એટલે શું થાય છે વણકર અને વણે પણ જે કાપડ બનાવે એને આપણે વણકર કહે છે એટલે કાપડ વણકર કાપડ વણે છે આ પ્રમાણે આપણે કહી શકીએ તો વની એન્ડ પ્રસાદ પણ એમાં એમને કોઈકવાર એ લોકો પણ હેલ્પ કરતા હતા એનું ઘર આખું સિલ્કના દોરા ચમકતા દોરા બરાબર આ બધા દોરાઓથી ભરેલું જ રહેતું હોય છે કારણ કે કાપડને પહેલા સાળ ઉપર શું કરવામાં આવે પહેલા દોરા એટલે કે કાપડને વણવામાં આવે ત્યાર પછી કાચું કાપડ બને પછી એને એની ઉપર ડિઝાઇન બનાવવામાં આવે કલર ભરવામાં આવે અને આ પ્રમાણે કાપડ તૈયાર થાય છે બરાબર અને હા એમાં ખૂબ જ સમય લાગતો છે ખાસ કરીને પટોળા બનાવીને કારણ કે પટોળાની અંદર પટોળા એક સિલ્કના દોરાથી બનાવવામાં આવે છે એની અંદર જે વાપરવામાં આવતો મલબારી સિલ્ક કલરનો સિલ્કનો જે દોરો હોય છે એ ખૂબ જ મોંઘા હોય છે આ કોસ્ટલી હોય છે એટલા જ માટે પટોળા ખૂબ જ કોસ્ટલી પડતા હોય છે 5,000, 6,000, 7,000, 10,000 એવા પટોળાની શું હોય છે કિંમત હોય છે અને પછી આપણે દુકાનમાં પટોળાની જે એવી હેવી સાડીઓ છે એ સાડીઓ બનાવવા માટે 6 મહિના લાગે છે હા વિદ્યાર્થી મિત્રો 6 મહિના લાગે છે કારણ કે એને કલર કરવો સુકાવવો પાકો કલર કરવો પછી એના તારમાં વર્ક કરવો એ ખૂબ જ અઘરું કામ હોય છે અને તાર જે મળે એ પણ મોંઘા હોય છે બરાબર તો વાર લાગે એની અંદર વપરાતું મટીરિયલ છે એ મોંઘું આવે તો પછી સાડી મૂકી જ પડે કે નહીં બરાબર અને હા પહેલાના સમયમાં કેટલા પરિવાર હતા વણકર કામ કરવા માટે 700 પરિવાર આ કામ કરતા હતા પણ અત્યારે તમે જુઓ છો તો અત્યારે ફક્ત 3 આપણે કે મ્યુઝિયમ ની અંદર જોવા જઈએ છીએ કે ચોકલેટ ચોકલેટ આવી રીતે બને છે ખાંડ તો સુગર ફેક્ટરીની અંદર ખાંડ આવી રીતે બને છે તે જ પ્રમાણે આપણે પણ છે ને આ સાડી કેવી રીતે બને છે એ પણ મ્યુઝિયમમાં કે પછી એવું સરસ કામ થતું હોય ત્યાં આપણે એનું ઊભું કરવું પડે કેમ કારણ કે આપણે સાડીઓની કે કાપડની કિંમત આપીએ નહીં એમાં આપણે ભાવ ભલા કરાવીએ કરીએ તો દુકાનદારોનો ભાવ ન પડે એટલે તેમ કરતા 700 ફેમિલીમાંથી ફક્ત 3 ફેમિલી બને છે કેમ કારણ કે એ જે બનાવે છે એ સામે જેટલા પૈસા ખર્ચે છે એટલા એમને મળતા નથી તો એમનો પણ ઘર ચલાવવું હોય બરાબર ને એટલા માટે એ લોકો એ વ્યવસાય છોડી અને બીજો વ્યવસાય અપનાવી લે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જે પ્રમાણે આપણે એમ નથી કહેતા કે 200ની વસ્તુને આપણે 400 રૂપિયા આપવા જોઈએ પણ જે વસ્તુનો જે ભાવ હોય એ ભાવ તો આપણે આપવો જ પડે છે ઓકે ચલો ધેર હોમ ઓલવેઝ બીન બીટ ફેટ એટલે કીધું ને વની એન્ડ પ્રસાદ ઘર હંમેશા દોરાઓથી ભરેલું હોય છે કારણ કે એમના ઘરના દરેક વડીલોનું કામ પણ કાપડ બને છે એટલા માટે એનું કામ પણ એ જ હોય છે વેવ્સ વેવર્સ એન્ડ વેવ્સ કાપડ વણકર વણકર એ શું કરે છે કાપડને વણે છે એટલે વણકરને વેવર્સ કહેવાય છે જે વણે છે એને આપણે વેવ્સ કહી શકીએ છીએ મટીરિયલ હા આપણે જે કાપડ લઈએ છીએ આ કાપડ છે તમારા મમ્મી પહેરે સાડી ડ્રેસ પહેરે છે એમનું મટીરિયલ તમારા શર્ટનું મટીરિયલ પેન્ટનું મટીરિયલ બરાબર આ બધું મટીરિયલ કેવું હોય છે અલગ અલગ હોય છે કોટન હોય છે સિલ્ક હોય છે જીન્સ મટીરિયલ છે શણી કાપડ અલગ અલગ હોય છે અને દરેકમાંથી અલગ અલગ કટિંગ કરીને નવજાત જાત જાતના કપડાઓ બનાવવામાં આવે છે ખાસ કરીને ગર્લ્સના કેવા સરસ સરસ અલગ અલગ કટિંગ કરીને વાર તમારે ટી શર્ટ્સનું મટીરિયલ જુદું હોય છે શર્ટનું શર્ટમાં પણ અલગ અલગ પેટર્ન કરેલું હોય છે જીન્સમાં હોય છે બરાબર ને એટલે આ
દરેક જણ જે કામ કરે છે એમને પૂરતા પૈસા મળવા જોઈએ. તો આ જે હોય છે ને, કાપડ બનાવે છે, સાડીઓ બનાવે છે, એને કસબી કહેવાય છે. તે કસબીની જાત પછી આપણને જોવા મળે નહીં. આપણે ચિત્રમાં બતાવવું પડે કે આને કસબી કહેવાય છે, આને વણકર કહેવાય છે, આને દરજી કહેવાય, આને એટલે આપણને કામદારોની ઓળખ પછી આવડે જ નહીં. એટલે હું તમને ખાસ કહું છું, આ મોબાઈલની અંદર તમે સર્ચ કરીને દરેક વર્કર્સ નું તમે પિક્સ જોઈ શકો છો કે દરજી તો આ રીતના કપડાં પહેરેલા હોય, ટ્રેલર ટ્રેક્ટર ચલાવના એટલે કે ડ્રાઈવર ડ્રાઈવરનું આ હોય છે, બરાબર. એટલે દરેક જણ તમે મોબાઈલ અંદર ઘણું બધું સર્ચ કરી શકો છો અને ઘણું બધું મેળવી પણ શકો છો, પણ તમે શું કરો છો, આની ગેમ રમો છો. આ વસ્તુ નથી કરવાની આપણે બેટા, ઓકે. તો આપણે હેલ્પર્સ વિશે હું તમને વારંવાર કહું છું, તમે ડિસ્કવરી જુઓ, અવર હેલ્પર્સ તમારી ચોપડીની અંદર આવું, એ વસ્તુ પણ તમે પાર્ટ પણ રેડીમેડ જોઈ શકો છો, ઓકે. ચાલો, 700 ફેમિલીઝ ઇઝ વેબ ક્લોઝ, બટ ટુડે ઓન્લી 3 ફેમિલી, કેટલી સમજણક વાત કહેવાય ને, 700 ની રકમ ક્યાં ને ફક્ત 3 ફેમિલી, બરાબર. અને એનું કારણ જ હોય છે કે આપણી પાસે જો એ વસ્તુ નથી હોતી ને, એનો આપણે કદર નથી કરતા, અને પછી મળે ત્યારે હા આવું હોય છે, એવું પણ થાય છે, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે કાપડ વિશે જાણીશું, અને હા ક્લાસ ચાલુ હતા ને ત્યારે આપણે ચાર્ટ પણ બનાવેલા હતા એના કાપડના, કે અલગ અલગ કાપડ તમારા ઘરે પણ તમારી આસપાસ જો લૂમ્સ ચાલતા હોય તો તમને ખબર જ હશે કેવી રીતે દોરાવા, તો એકવાર તેની મુલાકાત પણ તમે લઈને જાણી શકો છો, ઓકે બેટા. થેન્ક યુ.